પ્લાન છે. હવે આપણે છે ને ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન, એટલે રોજે રોજ જે આપણે ચટાકેદાર ખાવાનું ખાતા હોઈએ છીએ અને એના પછી માની લો તમે બહાર ખાતા હો કે જંક ફૂડ ખાતા હો ને એના પછી ઘરે જાઓ ને તો મારી મમ્મી તો મને બહુ જ બોલે કે શું રોજ બહારનું ખાવાનું ખાઈને આવી જાય છે. તો આજે છે ને વાઈ આઈ એમ શ્યોર આ પ્રોબ્લેમ તમને પણ હશે. તો આજે હું તમને એક એવી જગ્યા બતાવવાનો છું જે સ્ટ્રીટ ફૂડ તો છે પણ ત્યાં 10 જાતની હેલ્ધી ફૂડ આઇટમ્સ, ફૂડ ડિશિઝ મળે છે. તો આજે અમદાવાદ સ્ટ્રીટ ફૂડ માટે જે ફેમસ છે પણ આજે હું તમને લઈ જઈ રહ્યો છું હેલ્ધી ફૂડ સ્ટ્રીટ પર. નમસ્કાર, મારું નામ છે માનવ જોશી. શું પ્લાનમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. થોડીક જલ્દી થઈ ગઈ છે આજે મારી, કારણ કે આજે હું તમને હેલ્ધી ફૂડ સ્ટ્રીટ બતાવવા લાવ્યો છું. તો સવારમાં હેલ્ધી ફૂડ સ્ટ્રીટ હોતી હોય છે. હું આજે આવી ગયો છું અમદાવાદના સૌથી જૂના ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંનું એક, કાંકરિયા તળાવ. કાંકરિયા તળાવ રોજ સવારે એક એવું ડેસ્ટિનેશન બની જાય છે જ્યાં લોકો મોર્નિંગ વોક કરવા જતા હોય છે અને મોર્નિંગ વોક પછી અહીંયા એક આખું ફૂડ માર્કેટ મારી પાછળ તમે જોઈ શકો છો જ્યાં ખાલી ને ખાલી હેલ્ધી ફૂડ મળે છે. અને એવું નહીં કે 2-3 જાતની આઇટમ્સ પણ બહુ જ બધી ડિશિઝ અલગ આજે આપણે ટ્રાય કરવાના છીએ. મારો આજે પ્લાન છે કાંકરિયાની બહાર સ્ટ્રીટ ફૂડ માર્કેટ, હેલ્ધી સ્ટ્રીટ ફૂડ માર્કેટને ટ્રાય કરવાનો. તો મારી પાછળ અત્યારે જે રાણા પ્રેમિલાબેન બાલકૃષ્ણ ભાઈ એટલે PB રાણા, તો અહીંયા છેલ્લા 15 વર્ષથી અહીંયા આ એક જે આખું કિંગડમ એમણે અહીંયા હેલ્ધી ફૂડનું બનાવ્યું છે એ અહીંયા વેચી રહ્યા છે. સૂપ છે, ખીચું છે, અલગ અલગ જ્યુસીસ છે, હાંડવો પણ છે. પણ આપણે થોડા વધારે હેલ્ધી ઓપ્શન માટે જઈશું. તો મને થોડુંક કહી શકો છો આપણી પાસે કઈ કઈ આઇટમ્સ છે અત્યારે? ગાજર બી છે, ટામેટા છે, દૂધી છે, સરગો છે, પાલક છે, આ બધા સૂપ્સ છે. બધા સૂપ છે. હા, દૂધી સરગો જે હાથ આપણે સાંધાના દુખાવો જે હોય ને એના માટેનું છે. અચ્છા, કારેલા છે એ તમારે ડાયાબિટીસ છે એના માટે છે. કડું કળિયારું છે એ સવારનું પોળથી માંડીને સાંજ સુધીનું આપણું બધું છે ને સરસ કરી આલે છે, આખો દિવસ આપણું શુદ્ધ કરી દે છે. અચ્છા, એટલે બધા દરેક સૂપના કંઈક ના કંઈક હેલ્થ બેનિફિટ છે. રાણાની આ શોપ, એની અંદર સિઝન પ્રમાણે દરેક ઉપવાસ માટે કે કોરોના આવ્યું તો કોરોના માટે ઇમ્યુનિટી વધારવા માટે એટલે અલગ અલગ ટાઈપની હેલ્ધી વસ્તુઓ રાખતા હોય છે. હવે આપણી બધી વસ્તુઓની પ્રાઇસીસ આશરે શું હોય છે? સાબુદાણાની કેજી છે, સૂકી ભાજી છે 30 રૂપિયા છે, હા, ખેચું છે 15 રૂપિયા છે, એટલે આશરે 30ની આસપાસ બધી વસ્તુઓ, 15 થી 30 રૂપિયાની વચ્ચે આ બધી જ વસ્તુઓ અહીંયા મળે છે. અને ટેસ્ટ ખૂબ સરસ છે. એટલે મારી મમ્મી મને હંમેશા એવું કહેતી હોય છે કે ઘોડો છે ને આટલું ફાસ્ટ દોડે અને એની સામે ખાલી એ ચણા જ ખાય અને ચણા ખાઈને એટલો હેલ્ધી થઈ જાય, એટલો આમ સ્ટ્રોંગ થઈ જાય કે આટલું ફાસ્ટ દોડી શકે. અને રાજેશભાઈનું એવું કહેવું છે કે એ જે ચણા બનાવશે ને એ હેલ્ધી પણ હશે અને ટેસ્ટી પણ હશે. તો રાજેશભાઈ મને એક ચણાની પ્લેટ આપો અને આપણે જોઈએ બંને. એટલે અચ્છા, મગ અને ચણા તમે જે બેસ્ટ એકદમ ટેસ્ટી બનાવી શકો, એકદમ હેલ્ધી બનાવી શકો એ આપણે આજે ખાઈએ. તો મગ ચણાની આ પ્લેટ મારી સામે છે. મગ ચણાનું આ પડ્યું 20 રૂપિયાની અંદર અને આ તમે ઓલમોસ્ટ કહી શકો હાફ પ્લેટ હતી, એટલે આનાથી વધારે મગ ચણા ખાલી 20 રૂપિયાની અંદર. એટલે આ માર્કેટમાં દાલ પકવાનથી લઈને મસ્કાબન, સૂપ, ફ્રૂટ જ્યુસીસ, વેજીટેબલ જ્યુસીસ, હાંડવો, ઢોકળા, સ્પ્રાઉટ્સ, મગ, ચણા, બધી જ વસ્તુઓ, લગભગ 10 થી 15 ટાઈપની હેલ્ધી ફ્રૂટ ડિશિઝ, ફૂડ ડિશિઝ મળે છે, હેલ્ધી ફૂડ ડિશિઝ.
અને બધી જ એટલી ટેસ્ટી રીતે લોકો બનાવે છે કે એવું નથી કે હેલ્ધી છે એટલે ટેસ્ટી નથી. તો દરેકની અંદર કંઈકનું કંઈક વેરિએશન લાવીને અને ટેસ્ટી બનાવવાનો ટ્રાય કરે છે. અને મસ્ટ વિઝિટ જગ્યા છે હેલ્થ ફ્રીક્સ માટે, જે લોકો હેલ્થ કોન્શિયસ હોય એ લોકો માટે આ એક મસ્ટ વિઝિટ જગ્યા છે. સવારે 5 વાગ્યાની આસપાસ શરૂ થતું હોય છે આ માર્કેટ અને 9:30 સુધી સવારે આ માર્કેટ રહે છે. એના પછી અહીંયાથી આ બધી દુકાનો જતી રહે છે. અને જો તમારે અહીંયા આવવું હોય તો શું કરવાનું, કાંકરિયા પાસે કાંકરિયાનો જે ગેટ નંબર 1 છે, પુષ્પકુંજ ગેટ જેને તમે કહો, એની પાસે આ માર્કેટ લાગતું હોય છે. એનું જે BRTS બસ સ્ટેન્ડ છે, કાંકરિયા લેક BRTS બસ સ્ટેન્ડ મારી પાછળ જે છે, એની સામે આખી આ એક લાઇન છે જ્યાં અલગ અલગ લારીઓ હોતી હોય છે. અને બહુ જ પોકેટ ફ્રેન્ડલી છે કે લગભગ 15-20 રૂપિયાથી શરૂ થાય અને 100 રૂપિયાની નીચે કોઈ પણ આઇટમ તમને અહીંયા મળી જાય, એટલે એકદમ હેલ્ધી એન્ડ પોકેટ ફ્રેન્ડલી, તમારા પોકેટ માટે પણ હેલ્ધી છે આ. તો મારો આજનો એપિસોડ ઓલમોસ્ટ પતી ગયો છે અને હું અત્યારે લીવી ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સની દુકાન પર છું. અને નીતિનભાઈની આ દુકાન છે, નીતિનભાઈએ મને હાયર કર્યો છે વેજીટેબલ જ્યુસ બનાવવા માટે, તો હું મારા કામે લાગુ છું. તો આજે આપણે ખાધું કાંકરિયાનું હેલ્ધી સ્ટ્રીટ ફૂડ. અને ભલે મેં મારું પ્રોફેશન થોડીક વાર માટે ચેન્જ કરી નાખ્યું હોય, પણ તમે અમારા વિડીયોઝમાં તમે આગળ શું જોવા માંગો છો એ મને કોમેન્ટ બોક્સમાં નીચે જણાવજો. અમે વિડીયોઝ તો બનાવતા જ રહીશું, તમે જોતા રહો VTV ગુજરાતી.com.